नमस्कार दोस्तों मित्रों, आपने हाई रहा छो SS24। ગુજરાતના સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું બિરુદ, રાજ્યનું પ્રથમ બન્યું શહેર, સીએમ રૂપાણીએ આપ્યા અભિનંદન। સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં તારણ સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું સર્ટિફિકેટ। 92 જગ્યાઓના નિરીક્ષણના અંતે તારણ સુરત શહેરની વધુ એક ઓળખ મળી છે। શહેરમાં ગંદા પાણીમાંથી નાણા ઉભા કરનાર સુરતની સિદ્ધિમાં વધારો થતાં સુરત રાજ્યનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું હોય। કેન્દ્ર સરકારે સુરતે વોટર પ્લસ જાહેર કરતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતીવાસીઓને SS24 ન્યૂઝ જયેશ દરબાર સુરત। ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા આખા ભારતમાં પહેલીવાર ગુજરાતમાં સુરત શહેરને વોટર પ્લસ સર્ટિફિકેશનનું બિરુદ મળ્યું છે। વોટર પ્લસ સર્ટિફિકેશન એટલે એ સર્ટિફિકેશન જેમાં તમામ હાઉસહોલ્ડના ઘેરે ડ્રેનેજ કનેક્શન હોય, એ તમામ ડ્રેનેજ કનેક્શન સીવરેજ નેટવર્કના સાથે જોડાયેલું હોય, સીવરેજ નેટવર્કમાંથી જે સીવરેજ આવે છે એનું 100% પ્રોસેસિંગ, ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલ થાય અને રિસાયકલ્ડ વોટરના ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં, કન્સ્ટ્રક્શન વેસ્ટમાં, ગાર્ડન્સ અને પાર્ક્સમાં, લેન્ડસ્કેપિંગમાં થાય એવા જે છે એ અવોર્ડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યું છે। સુરત એવા એક શહેર આખા ભારતમાં છે જેના દ્વારા જે સીવરેજ વોટરને સેકન્ડરી ટ્રીટમેન્ટ કર્યા પછી ટર્શિયરી ટ્રીટમેન્ટ કરીને ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાશમાં લેવામાં આવે છે અને એમાંથી લગભગ 140 કરોડ જેવા માવતર રકમ જે છે એ આવક તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને મળે છે। એટલે આ જે સીવરેજ વોટરને રિસાયકલ્ડ વોટર તરીકે વપરાશ થાય છે એમાંથી આવક ખાલી મળતું નથી, પણ એના સાથે સાથે સુરતના જે અલગ અલગ વપરાશ છે એમાં નદીનું જે ચોખ્ખું પાણી છે એ વપરાશ થતું નથી, જેના કારણે નદીનું ચોખ્ખું પાણી જે છે ડ્રિંકિંગ વોટર અને એ બધાના ઉપયોગ માટે વપરાશમાં આવે છે અને લાંબા ગાળા એક રેઝિલિયન્ટ સિટી તરીકે, એક સસ્ટેનેબલ સિટી તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જે કરી છે એ સુરત શહેરને 2050 અને આગળ સુધી કોઈ પણ પાણીમાં તકલીફ ના થાય અને જે સીવરેજ વોટર છે એનું પુનઃ ઉપયોગ, રીયુઝ, રીટ્રીટ કરીને રિસાયકલ્ડ વોટરને આપણે પુનઃ ઉપયોગ જે કરવાનું બાબત છે એમાં આખા ભારતમાં વન ઓફ ધ સિટીઝ જેમાં આખા ભારતમાં મોખરે રહ્યા છે એવા સુરત શહેરને આ વોટર પ્લસ સર્ટિફિકેશન મળ્યું છે, જેના માટે આપણે ભારત સરકારશ્રીને ખૂબ આભાર છીએ અને એના સાથે સાથે સુરત શહેરના તમામ લોકો જે પ્રમાણે પાણીનું બગાડ કરતા નથી અને પાણીનો સદુપયોગ કરે છે એ તમામ સુરતીજનોને પણ આપણે એ સંદર્ભે શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ અને આગામી દિવસોમાં પણ સિમિલર અપેક્ષા એમના પાસેથી રાખીએ છીએ।